નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ આઠ પ્રકરણ છ વર્ગ અને વર્ગમૂળ તેમાં સ્વાધ્યાય છ પોઈન્ટ ચારનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ એક બે અને ત્રણ છે તે આપણે આગળના વિડીયોમાં ગણાવેલા છે અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે મૂકેલી છે ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો હવે આપણે જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ છ પોઈન્ટ ચારમાં દાખલા નંબર એક દાખલા નંબર એક જોતા પહેલાં આ તમને યાદ હોવું જરૂરી છે કે ભાગા ભાગાકાર કરીએ તેમાં ઉપર જે આવે તેને ભાગફળ કહીએ અહીંયા બાજુમાં જે હોય તેને ભાજક કહેવાય છે વચ્ચે જે હોય તેને ભાજ્ય કહેવાય છે અને નીચે જે વધે તેને આપણે શેષ કહીએ છીએ તો આ નામ છે તે તમને યાદ હોવા જોઈએ હવે જોઈએ દાખલા નંબર એક નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો જેમાં પહેલું છે ત્રેવીસ જીરો ચાર તો બે હજાર ત્રણસો ચાર છે તેનું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો આ રીત છે તે થોડી અટપટી છે પરંતુ જો તમે ધ્યાન આપશો તો સરળતાથી આવડી જશે તો સૌ પ્રથમ આપણે સ્ટેપ વાઇઝ જવાનું છે પહેલું સ્ટેપ આપણને કીધું છે કે એકમના અંકથી શરૂ કરી જોડીઓ બનાવવા માટે લીટીઓ દોરો તો આમાં છે તે એકમના અંકથી શરૂ કરવાનું અને લીટી દોરીને આપણે જોડી બનાવવાની છે તો આ બંનેની જોડી થશે અને આ બંનેની જોડી થશે હવે બીજું સ્ટેપ જોવાનું છે કે આપેલી સંખ્યામાં સૌથી ડાબી બાજુ આપેલ જોડી માટે એટલે આપણને કઈ સંખ્યા આપી છે તો કે ત્રેવીસ ઝીરો ચાર આમાં આ બંને આપણે જોડી બનાવી હવે અહીંયા ભાગાકાર કરીએ તો સૌથી ડાબી બાજુ આપેલ જોડી માટે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જે જેનો વર્ગ આપેલ જોડી જેટલો અથવા નાનો હોય તો અહીં છે તે ત્રેવીસ છે તો અહીંયા વચ્ચે આપણે ત્રેવીસ મૂકવાના હવે એવી મોટામાં મોટી સંખ્યા છે જેના જેનો વર્ગ છે તે આ જોડી જેટલો હોય અથવા તો નાનો હોય તો એવી કઈ સંખ્યા છે તો કે ચાર અહીં ચારનો વર્ગ તમે કરશો તો ચોકે જો કે સોળ થઈશ થશે અને પાંચનો વર્ગ કરશો તો પચીસ થઈ જશે તો ત્રેવીસ કરતાં નાની સંખ્યા હોવી જોઈએ તો આવશે સોળ તો અહીંયા આપણે ચાર વડે ભાગ ચલાવીશું તો ચાર અહીંયા મૂકીશું અને ઉપર પણ ચાર ચોકે ચોકે સોળ તો ચાર છે તેને આપણે અહીંયા લખ્યું છે કે આ નંબરને ભાજક તરીકે લો એટલે ભાજક તરીકે આપણે ચાર લીધા અને સૌથી ડાબી બાજુ આવેલ જોડીની સંખ્યાને ભાજ્ય તરીકે લો એટલે ત્રેવીસ છે તેને આપણે ભાજ્ય તરીકે લીધા હવે ભાગાકાર કરવાનો છે ચોકે ચોકે સોળ અહીંયા સોળ અને શેષ મેળવો અહીં આ કિસ્સામાં શેષ આપણે જોઈએ તો ત્રેવીસમાંથી સોળ જાય તો સાત વધશે તો આ કિસ્સામાં શેષ છે તે સાત છે તો આ બીજું સ્ટેપ આપણું થયું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો આ બીજું સ્ટેપ આપણું પૂરું થયું હવે ત્રીજું સ્ટેપ જોઈએ કે હવે બીજી જોડીને નીચે ઉતારો અહીં બીજી જોડી છે ઝીરો ચારની છે તો અહીં બીજી જોડી જીરો ચાર છે તો અહીંયા નીચે ઉતારીએ સાતની બાજુમાં જીરો ચાર જેની શેષની બાજુમાં જોડતા ભાજ્ય સંખ્યા આપણી ભાજ્ય સંખ્યા હવે બની જશે સાતસો ચાર તો સાતસો ચાર છે આપણી નવી ભાજ્ય સંખ્યા બની ગઈ હવે આપણને કીધું છે કે ભાજકને બમણા કરો અને તેની જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકો તો અહીંયા ભાજક આપણો ચાર છે એને બમણો કરવાનો એટલે એને બે ગણો કરીએ તો અહીંયા થશે અહીંયા તમે જુઓ તો બે ગણો કરતા ચાર દુ આઠ થાય તો અહીંયા આપણે આઠ મૂકવાના છે હવે આઠ મૂકી દીધા એટલે આપણું ચોથું સ્ટેપ પૂરું થઈ ગયું હવે પાંચમું સ્ટેપ જોઈએ હવે ખાલી જગ્યામાં એવો મોટામાં મોટો અંક પસંદ કરો કે જે નવી ભાગફળનો નવો અંક બને અને તેનો નવો ભાજક સાથેનો ગુણાકાર ભાજ્ય કરતા નાનો અથવા ભાજ્ય જેટલો થાય તો અહીં ખાલી જગ્યામાં એવી મોટામાં મોટી સંખ્યા પસંદ કરવાની છે કે જે નવી ભાગફળનો નવો અંક બને એટલે કે અહીંયા નવો અંક મૂકવાનો છે અને અહીંયા પણ નવો અંક મૂકવાનો છે હવે આ અંક કયો છે તે આપણે વિચારવાનું છે તો આ અંક નક્કી કરવા માટે આપણે અહીંયા છેલ્લો અક્ષર જોવાનો છેલ્લો અક્ષર ચાર છે તો વિદ્યાર્થી મિત્રો તમે વર્ગ જોઈ ગયા તેમાં છેલ્લે ચાર આવતું હોય તેવી બે અને આઠમાં આવે છે તો અહીંયા છેલ્લા અંકમાં આપણે બે મૂકશું અથવા તો આઠ મૂકશું તો આ બેમાંથી કયો અંક મૂકવો તે આપણે નક્કી કરવાનું છે તો અહીં આઠ તો ઓલરેડી છે તેની બાજુમાં આપણે જો બે મૂકીએ તો અહીંયા એનો ગુણાકાર બે સાથે થાય તો બે દુ ચાર અને આઠ દુ સોળ તો અહીંયા એકસો ચોસઠ મળે અને જો આપણે આઠ મૂકીએ તો બંને બાજુ આઠ આવે અને ગુણાકાર પણ આઠ સાથે થાય તો અઠ્યો અઠ્યો ચોસઠ અહીંયા આવે છ અઠ્યો અઠ્યો ચોસઠ ને છ સિત્તેર તો સાતસો ચાર છે તે સંખ્યા આપણને મળી જાય છે ક્યારે મળે છે તો આઠ મૂકીએ તો તો અહીંયા બાજુમાં છે તે આપણે આઠ મૂકવું પડે અને અહીંયા ભાજ્ય છે તે અહીંયા પણ આપણે આઠ મૂકીશું ભાગફળમાં પણ આઠ મૂકીશું અને ભાજક તરીકે પણ આઠ મૂકીશું તો અહીંયા થયું અઠ્યાસી હવે અઠ્યાસીનો ગુણાકાર આઠ સાથે કરો તો આપણને સાતસો ચાર છે તે મળી જાય છે તો આ કિસ્સામાં સાતસો ચાર ગુણ્યા આઠ કરો તો આપણને ભાગફળમાં નવી સંખ્યા મળે અહીંયા અઠ્યાસી ગુણ્યા આઠ કરીએ તો આપણને સાતસો ચાર છે તે મળે છે તો તેથી આપણને ભાગફળમાં નવી સંખ્યા અડતાલીસ મળે છે તો અહીંયા આપણને ભાગફળમાં અડતાલીસ મળ્યા અને શેષ છે તે આપણી ઝીરો થશે કારણ કે સાતસો ચારમાંથી સાતસો ચાર જાય તો ઝીરો તો અહીં આપણે બાદ બાકી કરી તો આ પ્રમાણે છે તે આપણે જવાબ મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં રૂટ ત્રેવીસો ને ચાર બરાબર ભાગફળમાં જે સંખ્યા હોય તે જવાબ આવે તો અહીંયા બે હજાર ત્રણસો ચારનું વર્ગમૂળ છે તે અડતાલીસ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડોક અઘરો લાગ્યો હશે પરંતુ બે ત્રણ દાખલા તમે ગણશો એટલે ઓટોમેટિક તમને કેવી રીતે ઝડપથી ગણવું તે આવડી જશે તો મારી સાથે તમે સ્ટેપ બાય સ્ટેપ છે તે નવા દાખલા છે તે ગણતા જાઓ હવે આગળનો દાખલો આપણે જોઈએ દાખલા નંબર બે ચાર હજાર ચારસો નેવ્યાશી તો ચાર હજાર ચારસો નેવ્યાશી છે તેમાં પહેલું સ્ટેપ છે ઉપર જોયું એ મુજબ એકમના અંકથી શરૂ કરી જોડીઓ બનાવવા માટે લીટીઓ દોરો તો આ આપણું પહેલું સ્ટેપ છે કે આમાં આપણે લીટી દોરીને જોડી બનાવી દીધી હવે બીજું સ્ટેપ છે તો બીજું સ્ટેપમાં આપણે સંખ્યા પસંદ કરવાની છે તો અહીંયા જોડી બનાવી આપણે હવે આપણે સંખ્યા પસંદ કરીએ હવે ચુમ્માલીસ છે એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ક કરીએ તો ચુમ્માલીસ અથવા ચુમ્માલીસ કરતાં નાનો આવે તો મોટામાં મોટી એવી સંખ્યા છે છ તો અહીંયા છનો વર્ક કરો તો તમને છત્રીસ મળે સાતનો વર્ક કરો તો ચુમ્માલીસ કરતાં વધી જાય ઓગણપચાસ મળે જે ચુમ્માલીસ કરતાં મોટું છે તો અહીં મોટામાં મોટો એવી સંખ્યા છે છ કે જેનો વર્ક કરીએ તો આપણને છત્રીસ મળે તો અહીંયા આપણે ભાગફળમાં છ મૂકીશું અને નીચે ચુમ્માલીસ ઓછા છત્રીસ કરશો તો જવાબ મળશે આઠ હવે આની પછીનું સ્ટેપ છે ઉપરથી જોડી નીચે ઉતારવાની તો નેવ્યાસીને આપણે નીચે ઉતાર્યા હવે છ છે તેનો બમણું કરવાનું તો છનો તમે બમણો કરો તો છ દુ બાર થશે તો બાર છે તે અહીંયા આપણે લખ્યા હવે અહીંયા આપણે એવી સંખ્યા મૂકવાની છે કે જેનો તે સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને નવસો નેવ્યાસી મળે તો અહીંયા એકમનો અંક તમે જુઓ તો નવ છે તો નવ કેમાં કેમાં આવે તો કે ત્રણમાં છેલ્લે નવ આવે છે અને સાતના વર્ગમાં છેલ્લે નવ આવે છે તો બંને સાથે ગુણાકાર કરીને આપણે જોઈ લઈશું ત્રણ અને સાત તો બાર છે તેમાં છેલ્લે આપણે ત્રણ મૂકીએ અને તેનો ગુણાકાર ત્રણ સાથે કરીએ અને બાર છે તેમાં છેલ્લે સાત મૂકીએ અને તેનો ગુણાકાર સાત સાથે કરીએ આ તમારે રફકામમાં કરવાનો છે આ ગુણાકાર પણ તમારે રફકામમાં કરવાનો છે હવે ત્રણ તેરી નવ ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ તો અહીંયા આપણને ત્રણસો ઓગણ સિત્તેર મળે છે હવે અહીંયા ગુણાકાર કરીએ તો સત્યો સત્યો ઓગણપચાસ અહીંયા ચાર વધશે સાત દુ ચૌદ ચૌદ ને ચાર અઢાર વધી પડી એક સાત એકા સાત ને એક નવ તો નવસો નેવ્યાસી છે તે આપણને અહીંયા મળે છે સાત એકા સાત ને એક આઠ અહીંયા આઠ આવશે તો આઠસો નેવ્યાસી છે તે આપણને મળે છે તો આઠસો નેવ્યાસી આપણને મળી ગયા ક્યારે જો અહીંયા આપણે સાત મૂકીએ તો એકસો સત્યાવીસ બને અને અહીંયા ઉપર સાત ભાગફળમાં મૂકીએ તો આપણી આખી સંખ્યા છે તે સડસઠ બને અને શેષ છે તે અહીંયા ઝીરો વધે છે તો આપણને ભાગાકારની રીતે વર્ગમૂળ છે તે મળી ગયું અન્ડર રૂટ ચાર હજાર ચારસો નેવ્યાસી બરાબર સડસઠ તો આ થયો આપણો જવાબ તો વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ ગણતા ન આવડે તો એક પછી એક સ્ટેપ જે અહીં લખેલા છે તે તમારા નોટબુકમાં ઉતારી લો અને આ સ્ટેપ પ્રમાણે તમારે આગળ ગણતરી કરતું જવાનું છે હવે ત્રીજો દાખલો છે ત્રણ હજાર ચારસો એક્યાસી તો સૌપ્રથમ આપણે જોડી બનાવીશું તો એક્યાસીની અને ચોત્રીસની જોડ બનશે તો અહીંયા આપણે ચોત્રીસ અને ની જોડ બનાવી હવે એવી સંખ્યા લેવાની મોટામાં મોટી કે જેનો વર્ક કરીએ તો ચોત્રીસ કરતાં નાનો અથવા ચોત્રીસ જેટલો હોય તો એવી કઈ સંખ્યા છે તો કે પાંચ અહીં પચો પચો પચીસ થશે જો છ લેશો તો છત્રીસ થઈ જશે એ ચોત્રીસ કરતાં વધી જશે એટલે આપણે છ નહીં લઈ શકીએ તો અહીંયા પચીસ લખીએ હવે ચોત્રીસમાંથી પચીસ જાય તો નવ વધે ઉપરથી જોડ ઉતારીએ તો એક્યાસી થશે હવે અહીં આપણે ભાજપ છે તેને બમણો કરીએ તો ભાજપને બમણો કરો તો પાંચ દુ દસ થઈ જશે પછી અહીંયા નવસો એક્યાસી છે હવે દસની પાછળ એવી કઈ સંખ્યા આપણે મૂકીએ જેનો તેની સંખ્યા સાથે ગુણાકાર કરતાં આપણને નવસો એક્યાસી મળે તો એકમનો અંક જુઓ અહીંયા એક છે તો આમાં છેલ્લે એક કેમાં આવે તો કે એકના વર્ગમાં એક આવે છે અને નવના વર્ગમાં પણ એક આવે છે તો આપણે બંને સાથે ગુણાકાર કરીને જોઈ લઈએ તો એકસો એક ગુણ્યા એક કરીએ અને દસ પછી છેલ્લે નવ મૂકીને ગુણ્યા નવ કરીએ તો અહીંયા એકસો એક મળે છે અહીંયા એકસો એક નેવે એક્યાસી અને નવ એકા નવ તો અહીંયા આપણને નવસો મળે છે તો નવસો એક્યાસી આપણને મળી ગયું ક્યારે મળે છે તો કે છેલ્લે નવ મૂકીએ તો અને ભાગફળમાં પણ નવ આવશે તો અહીંયા શેષ છે તે આપણી ઝીરો થઈ જાય છે આથી આપણે લખી શકીએ કે ત્રણ હજાર ચારસો એક્યાસીનું વર્ગમૂળ બરાબર સાઠ તો આ થયો આપણો જવાબ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું બે ત્રણ દાખલાની તમે પ્રેક્ટિસ કરશો તો ખૂબ સરળતાથી જવાબ મળી જાય છે ફક્ત તમારે એટલું જ વિચારવાનું છે કે અહીંયા કઈ સંખ્યા આવશે એ તમારે આ ટેબલ છે તેના પરથી વિચારીને મૂકી દેવાનું છે અને બંનેનો વારાફરતી ગુણાકાર કરી નાખવાનો જો આ સંખ્યા જેટલી સંખ્યા અહીંયા મળે તો એ એ સંખ્યા છે તે આપણી જવાબમાં આવશે તો અહીંયા ત્રણ હજાર ચારસો એક્યાસીનું વર્ગમૂળ આપણને ઓગણસાઠ મળે છે હવે આગળનો દાખલો છે પાંચસો ઓગણત્રીસ તો પાંચસો ઓગણત્રીસમાં સૌપ્રથમ આપણે એક એકમના અંકથી શરૂ કરીને જોડ બનાવીએ તો અહીંયા ઓગણત્રીસની જોડ બનશે હવે એક જ સંખ્યા વધે છે તો ફક્ત એક જ રહેવા દેવાની છે એમાં કોઈ આપણે જોડ બનાવવાની નથી તો અહીંયા આપણે મૂકીએ તો પાંચસો ઓગણત્રીસ છે તેમાં ઓગણત્રીસની જોડ અને પાંચ એમના તો હવે પાંચ છે ત્યાં એવી કઈ સંખ્યા મોટામાં મોટી છે કે જેનો વર્ક કરીએ તો પાંચ અથવા પાંચ કરતાં નાનો મળે તો એવી સંખ્યા છે બે બે દુ ચાર કરો ત્રણ તેરી છ કરશો ત્રણ તેરી નવ કરશો તો પાંચ કરતાં વધી જશે તો અહીંયા બે દુ ચાર કરીએ અહીંયા પાંચમાંથી ચાર જાય તો એક વધશે અને ઉપરથી ઓગણત્રીસ છે તે આપણે નીચે ઉતારીશું હવે આપણે બે નો બમણું કરવાનું એટલે બે દુ ચાર હવે ચારની બાજુમાં એવી કઈ સંખ્યા મૂકીએ તો આપણને એકસો ઓગણત્રીસ મળે તો ચારની બાજુમાં અહીંયા છેલ્લે એકમના અંકે નવ છે તો છેલ્લે નવ શેમાં આવે છે તો કે ત્રણ અને સાતમાં તો બંનેનો ગુણાકાર આપણે કરી જોઈએ તો ચારની બાજુમાં ત્રણ મૂકીએ અને તેનો ગુણાકાર ત્રણ સાથે કરીએ અને ચારની બાજુમાં સાત મૂકીએ અને એનો ગુણાકાર સાત સાથે કરીએ તો ત્રણ તેરી નવ ચાર તેરી બાર તો અહીંયા એકસો ઓગણત્રીસ છે તે આપણને મળી જાય છે તો આ ગુણાકાર તમારે રફકામમાં કરવાનો છે હવે આ ગુણાકાર કરવાની આપણે જરૂર નથી કારણ કે આપણને એકસો ઓગણત્રીસ છે તે આ પહેલાં ગુણાકારમાં જ મળી ગયું તો અહીંયા ચારની બાજુમાં આપણે ત્રણ મૂકીશું અને ઉપર ભાગફળમાં પણ આપણે ત્રણ મૂકીશું તો અહીં તેતાલીસ ગુણ્યા ત્રણ કરીએ તો આપણને એકસો ઓગણત્રીસ મળી જાય છે એટલે આપણી શેષ છે તે ઝીરો થઈ જશે આથી જવાબમાં તમારે લખવાનું કે પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂળ બરાબર ત્રેવીસ તો આ થયો આપણો જવાબ હવે આગળનો દાખલો છે ત્રણ હજાર બસો ઓગણપચાસ તો સૌ આપણે જોડ બનાવીશું એ આપણું પહેલું સ્ટેપ છે તો ઓગણપચાસ અને બત્રીસની જોડ મળી ગઈ હવે આગળના સ્ટેપમાં આપણે બત્રીસ કરતાં નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી એવી સંખ્યા લેવાની કે જેનો વર્ક કરીએ તો બત્રીસ અથવા બત્રીસ કરતાં નાની સંખ્યા મળે તો અહીંયા આપણે એવી કઈ સંખ્યા લઈશું તો કે પાંચ કારણ કે પાંચનો વર્ગ તમે કરશો તો પચીસ મળશે અને છનો વર્ગ છત્રીસ છે તે બત્રીસ કરતાં વધી જશે અહીંયા તમે બાદ બાકી કરો બત્રીસ ઓછા પચીસ કરશો તો જવાબ મળશે સાત હવે ઉપરથી આપણે ઓગણપચાસ છે તે એમ નામ લખી દેવાના હવે પાંચને આપણે બમણા કરીને અહીંયા દસ મૂકીશું પાંચને બમણા કરતાં દસ મળે છે હવે અહીંયા એવી સંખ્યા વિચારવાની કે જેનો આપણે એ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને સાતસો ઓગણપચાસ જવાબ મળે હવે સાતસો ઓગણપચાસમાં છેલ્લે એકમનો અંક નવ છે તો છેલ્લે એકમનો અંક નવ આવતો હોય તેવી બે સંખ્યા છે ત્રણ અને સાત તો બંને સાથે આપણે વારાફરતી ગુણાકાર કરી જોઈએ તો અહીંયા દસની બાજુમાં ત્રણ મૂકીએ અને ગુણાકાર ત્રણ સાથે કરીએ દસની બાજુમાં સાત મૂકીએ અને ગુણાકાર સાત સાથે કરીએ તો અહીંયા ત્રણ તેરી નવ અને ત્રણ જીરો જીરો ત્રણ એક ત્રણ એકા ત્રણ અહીંયા સત્યો સત્યો ઓગણપચાસ અને સાત એકા સાત તો સાતસો ઓગણપચાસ છે તે આપણને સાત સાથે ગુણાકાર કરીએ તો મળે છે તો અહીંયા દસની બાજુમાં સાત મૂકીશું અને ભાગફળમાં પણ આપણે સાત મૂકીશું એટલે આપણને સાતસો ઓગણપચાસ છે તે મળી જશે તો અહીંયા આપણી શેષ છે તે ઝીરો થઈ જાય છે આથી સત્તાવન છે તે ત્રણ હજાર બસો ઓગણપચાસનું વર્ગમૂળ થશે તો અહીંયા જવાબ આવશે સત્તાવન તો આ થયો આપણો દાખલા નંબર પાંચનો જવાબ હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર છ એક હજાર ત્રણસો ઓગણ સિત્તેર તો એક હજાર ત્રણસો ઓગણ સિત્તેરમાં જોડી બનાવીએ તો ઓગણ સિત્તેર અને તેરની જોડી બનશે હવે આ જોડી છે તેને આપણે અહીંયા મૂકી દઈએ તેરસો ઓગણસિત્તેર હવે એવી સંખ્યા લેવાની કે જેનો વર્ગ છે તે તેર અથવા તેર કરતાં નાનો હોય તો એવી સંખ્યા છે નવ ત્રણ છે ત્રણ તેરી નવ તો ચાર લેશો તો ચોકે ચોકે સોળ થઈ જશે તો સોળ આપણે તેર કરતાં વધી જશે એટલે અહીંયા આપણે મૂકીશું ત્રણ ત્રણ તેરી નવ તો તેરમાંથી નવ જાય તો ચાર વધે ઉપરથી ઓગણસિત્તેરની જોડ નીચે ઉતારીએ હવે અહીં ત્રણ છે તેને બમણો કરીએ તો ત્રણ દુ છ હવે બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે આપણને ચારસો ઓગણસિત્તેર મળે તો છેલ્લે એકમનો અંક છે તે નવ છે તો ત્રણ અથવા સાત બેમાંથી એક આવશે તો છની બાજુમાં ત્રણ મૂકીએ અને ત્રણ સાથે ગુણાકાર કરીએ અથવા છની બાજુમાં સાત મૂકીને સાત સાથે ગુણાકાર કરીએ તો ત્રણ તેરી નવ છ તેરી અઢાર તો અહીંયા એકસો નેવ્યાસી મળે છે એટલે આ આવશે નહીં અહીંયા સત્યો સત્તો ઓગણપચાસ ચાર બધી અને સાત છક બેતાલીસ ને ચાર છેતાલીસ તો અહીંયા આપણને ચારસો છે તે મળી જાય છે તો અહીંયા ચારસો અને શેષ ઝીરો થઈ જાય છે આવું સાત મુકતા આપણને મળે છે તો અહીંયા પણ સાત મૂકીશું અને ભાગફોળમાં પણ આપણે સાત મૂકીશું તો આપણો જવાબ મળે છે સાડત્રીસ તો તેરસો ઓગણ સિત્તેરનું વર્ગમૂળ છે તે સાડત્રીસ થશે તો આ થયો આપણો જવાબ પછી આગળનો દાખલો છે પાંચ હજાર સાતસો છોતેર તો પાંચ હજાર સાતસો છોતેર છે તેમાં આપણે જોડ બનાવીએ તો છોતેર અને સત્તાવનની જોડ બનશે હવે આગળ સત્તાવનની જોડ અને છોતેરની જોડ હવે એવી સંખ્યા લેવાની મોટામાં મોટી કે જેનો વર્ગ છે તે સત્તાવન જેટલો અથવા સત્તાવન કરતાં ઓછો હોય તો એવી સંખ્યા કઈ છે તો કે સાત છે અહીં સત્યો સત્યો ઓગણપચાસ થશે જો તમે આઠ લેશો તો અઠ્યો અઠ્યો ચોસઠ થઈ જશે જે સત્તાવન કરતાં મોટું થઈ જશે એટલે આપણે સાત લીધું હવે સત્તાવનમાંથી ઓગણપચાસ જાય તો આઠ વધશે ઉપરથી છોતેરની જોડ નીચે ઉતારીએ અને અહીં સાત છે તેને આપણે બમણો કરીએ તો ચૌદ થશે હવે અહીંયા એકમનો અંક છે તે છ છે એકમનો અંક છ છે એવી કઈ સંખ્યા છે તો કે સોળ અને છત્રીસ તો અહીંયા ચાર અને છ બેમાંથી કોઈ પણ એક લેવાનું થશે તો સોળ અને છત્રીસ તો આ બંનેમાં છ છે એટલે ચાર અથવા તો છ આપણે બાજુમાં મૂકીશું તો ચૌદની બાજુમાં ચાર મૂકીએ અને ગુણાકાર ચાર સાથે કરીએ ચૌદની બાજુમાં છ મૂકીએ અને ગુણાકાર છ સાથે કરીએ તો ચોકે ચોકે સોળ બધી પડી એક ચોકે ચોકે સોળને એક સત્તર વધી પડી એક ચાર એકા ચાર ને એક પાંચ તો અહીંયા પાંચસો છોતેર મળે છે હવે અહીંયા ગુણાકાર કરીએ તો છાંયે છાંયે છત્રીસ અહીં ત્રણ છે છ ચોક ચોવીસ ને ત્રણ સત્યાવીસ અહીંયા બે આવશે છ એકા છ ને બે આઠ તો આઠસો છે તે આપણે છ મૂકીએ તો મળે છે તો ચૌદની બાજુમાં આપણે છ મૂકીશું અને ભાગફળમાં પણ અહીંયા છ મૂકીશું તો છનો ગુણાકાર એકસો છેતાલીસ સાથે કરીએ તો આઠસો ને છોતેર મળે છે તો શેષ થઈ ગઈ આપણી ઝીરો આથી આપણો જવાબ થશે છોતેર તો પાંચ હજાર સાતસો છોતેરનું વર્ગમૂળ થશે છોતેર તો આ આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવ્યું હવે આગળનો દાખલો છે સાત હજાર નવસો એકવીસ તો પહેલું સ્ટેપ છે આપણું જોડ બનાવવાનું તો એકવીસની જોડ બનશે અને ઓગણ એંસીની જોડ બનશે તો અહીંયા આપણે ઓગણએંસી અને એકવીસની જોડ લખી હવે એવી મોટામાં મોટી સંખ્યા વિચારવાની જેનો અર્ગ કરીએ તો ઓગણએંસી કરતાં નાનો આવે અથવા તો ઓગણએંસી જેટલો આવે તો અઠ્યો અઠ્યો લેશો તો મળી જશે નેવે નેવે એક્યાસી થઈ થઈ જશે જે ઓગણએંસી કરતાં મોટું છે તો અહીંયા આઠ મૂકીશું તો અઠ્યો ચોસઠ હવે ઓગણસી છે તેમાંથી ચોસઠ બાદ કરો તો જવાબ મળશે પંદર અને ઉપરથી એકવીસ છે તે આપણે નીચે ઉતારીશું હવે ભાજક છે તેને બમણો કરીએ તો આઠ દુ સોળ હવે અહીંયા એકમનો અંક તમે જુઓ તો એક છે તો એકમનો અંક એક હોય તેવું એકમાં અને નવમાં છે તો અહીંયા આપણે સોળની બાજુમાં એક મૂકીને ગુણાકાર કરીશું અને સોળની બાજુમાં નવ મૂકીને ગુણાકાર કરીશું તો અહીંયા એકસો એકસઠ મળે છે અને જો નવ સાથે ગુણાકાર કરીએ તો નેવે નેવે એક્યાસી અહીંયા આઠ નવ છ ચોપન ચોપન વત્તા આઠ કરો તો તમને મળશે બાસઠ તો અહીંયા બે અહીંયા છ નવ એકા નવ ને છ પંદર તો પંદરસો એકવીસ છે તે આપણને મળી જાય છે ક્યારે નવ સાથે ગુણાકાર કરીએ તો અહીંયા સોળની બાજુમાં નવ અને ભાગફળમાં પણ નવ મૂકીશું તો ગુણાકાર છે તે આપણને પંદરસો એકવીસ છે તે મળી જાય છે તો શેષ થઈ ગઈ આપણી ઝીરો આથી આપણો જવાબ થશે સાત હજાર નવસો એકવીસનું વર્ગમૂળ ઓગણ સાત હજાર નવસો એકવીસનું વર્ગમૂળ છે તે આપણને નેવ્યાસી મળે છે તો આ થયો આપણો જવાબ હવે આગળનો દાખલો છે પાંચસો છોતેર તો પહેલું સ્ટેપ આપણું થશે જોડ બનાવવાનો તો અહીંયા જોડ બનાવીએ પાંચસો છોતેર એમાં છોતેરની જોડ બનશે અને પાંચ છે તે એમ રહેશે તો ભાગાકારની રીત વાપરીએ પાંચ અને છોતેર તો એવી સંખ્યા વિચારો કે પાંચ કરતાં વર્ગ તેનો વર્ગ છે તે પાંચ અથવા પાંચ કરતાં નાનો આવે તો બે આવશે બે દુ ચાર તો અહીંયા ચાર આવશે એક વચ્ચે ઉપરથી છોતેર નીચે ઉતાર્યું ભાજકને બમણો કરીએ બે દુ ચાર હવે ચારની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે આપણને એકસો છોતેર મળે તો છ એકમનો અંક છે તો એકમનો અંક છ હોય તેવું ચાર અને છ છે તો ચારની બાજુમાં ચાર મૂકીને ચાર સાથે ગુણાકાર કરીએ અને ચારની બાજુમાં છ મૂકીને છ સાથે ગુણાકાર કરીએ તો ચોકે ચોકે સોળ વધી પડીએ એક ચોકે ચોકે સોળને એક સત્તર તો એકસો છોતેર છે તે આપણને પહેલાં ગુણાકારમાં જ મળી જાય છે એટલે આપણે બીજો ગુણાકાર કરવાની જરૂર નથી તો અહીંયા એકસો છોતેર મુક ક્યારે મળશે તો કે અહીંયા ચારની બાજુમાં આપણે ચાર મૂકીએ તો આથી ભાગફળમાં પણ આપણે ચાર મૂકીએ જેના કારણે આપણને શેષ છે તે ઝીરો મળી જશે તો આપણો જવાબ છે તે આપણને સરળતાથી મળી ગયો પાંચસો છોતેર છે તેનું વર્ગમૂળ છે તે ચોવીસ થશે તો આ થયો આપણો જવાબ હવે એક હજાર ચોવીસ છે તો પહેલાં સ્ટેપ પ્રમાણે આપણે બંનેની જોડ બનાવીશું તો ચોવીસ અને દસ હવે આ જોડ બની તેને આપણે ભાગાકાર કરીએ તો અહીંયા કઈ સંખ્યા આવશે તો કે ત્રણ તેરી નવ ચાર લેશો તો ચોકે ચોકે સોળ થઈ જશે જે દસ કરતાં વધી જશે તો ત્રણ તેરી નવ અહીંયા એક વચ્ચે ચોવીસ ઉપરથી નીચે લઈએ અહીંયા ભાજપને બમણો કરીએ ત્રણ દુ છ હવે છની બાજુમાં એવી કઈ સંખ્યા મૂકવાની કે એકમનો અંક ચાર મળે તો અહીંયા એકમનો અંક ચાર હોય તેવું બે અને આઠ છે તો બે અને આઠ બંને વારાફરતી મૂકીને આપણે જોઈ લઈએ તો છની બાજુમાં બે અને આઠ મૂકીએ બે દુ ચાર અને છ દુ બાર તો અહીંયા એકસો ચોવીસ છે તે આપણને બે મૂકતા મળી જાય છે એટલે આપણે બીજો ગુણાકાર કરવાની જરૂર નથી તો અહીંયા આપણે છની બાજુમાં બે મૂકીએ અને ભાગફળમાં પણ બે મૂકીએ આથી એકસો ચોવીસ મળે અને અહીંયા શેષ છે તે આપણી જીરો બને છે તો આપણને આપણો જવાબ મળી ગયો કે એક હજાર ચોવીસનું વર્ગમૂળ છે તે બત્રીસ થશે તો આ થયો આપણો જવાબ હવે આગળનો દાખલો છે ત્રણ હજાર એકસો છત્રીસ તો પહેલાં સ્ટેપ પ્રમાણે આપણે જોડ બનાવીશું છત્રીસ અને એકત્રીસની જોડ બનશે હવે બીજા સ્ટેપમાં આપણે એકત્રીસ છે તો અહીંયા એવી મોટામાં મોટી સંખ્યા વિચારવાની કે જેનો વર્ગ એકત્રીસ જેટલો અથવા એનાથી નાનો હોય તો એવી સંખ્યા છે પાંચ કારણ કે છ લેશો તો છાંયે છાંયે છત્રીસ થઈ જશે તો અહીંયા પાંચ પચો પચો પચીસ એકત્રીસમાંથી પાંચ જાય તો છ વધશે તો અહીંયા આપણે લખીશું છ ઉપરથી છત્રીસ નીચે ઉતારીશું હવે ભાજપને બમણો કરીએ તો પાંચ દુ દસ હવે દસની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે જેથી ગુણાકાર કરતાં એકમનો અંક છ મળે તો છ એકમનો અંક હોય તેવી કઈ સંખ્યા છે તો કે ચાર અને છ તો બંને સાથે આપણે ગુણાકાર કરી જોઈએ તો ચાર સાથે પણ ગુણાકાર કરવાનો અને બાજુમાં છ મૂકીને છ સાથે ગુણાકાર કરીએ તો ચોકે ચોકે સોળ ચાર એકા ચાર અહીં છાંયે છાંયે છત્રીસ અને છ એકા છ તો છ સાથે ગુણાકાર કરીએ તો આપણને છસો છત્રીસ મળે છે તો અહીંયા દસની બાજુમાં આપણે છ મૂકીશું પાગફળમાં પણ આપણે છ મૂકીશું અને અહીંયા છસો છત્રીસ એટલે શેષ થશે આપણી જીરો તો આ પ્રમાણે આપણને ત્રણ હજાર એકસો છત્રીસનું વર્ગમૂળ મળે છે છપ્પન તો આ થયો આપણો જવાબ હવે આગળનો દાખલો છે દાખલા નંબર બાર નવસો તો નવસો છે તેમાં આપણે જોડ બનાવીએ તો બે જીરોની જોડ બનશે અને નવ આવશે એમના તો અહીંયા આપણે નવસો લખીએ જોડ બનાવીએ અને એવી સંખ્યા લેવાની મોટામાં મોટી કે જેનો વર્ક કરતાં નવ જેટલો મળે અથવા નવ કરતાં ઓછો હોય તો ત્રણ તેરી નવ કરો તો તમને નવ મળી જાય છે તો અહીંયા ત્રણ તેરી નવ આવશે શેષ મળશે જીરો ઉપરથી જીરો નીચે ઉતારીશું એટલે અહીંયા જીરો થઈ જશે હવે ભાજકને બમણો કરો ત્રણ દુ છ થશે હવે જીરોની બાજુમાં છની બાજુમાં એવી કઈ સંખ્યા મૂકો તો છેલ્લે એકમનો જીરો મળે તો એવી એક જ સંખ્યા છે જીરો એટલે આપણો દાખલો સાવ સરળ થઈ ગયો કે અહીંયા તમે જો જીરો મૂકો અને ઉપર પણ જીરો મૂકો તો આપણને અહીંયા બંનેનો ગુણાકાર છે સાહીઠ ગુણ્યા જીરો એટલે જીરો મળે છે એટલે આપણી શેષ થશે જીરો એટલે આપણને વર્ગમૂળ મળી ગયું નવસોનું વર્ગમૂળ થશે ત્રીસ તો આ દાખલો ખૂબ સરળ હતો અહીં સ્વાધ્યાય છ પોઈન્ટ ચારમાં દાખલા નંબર એકના બધા દાખલા છે તે પૂરા થાય છે દાખલા નંબર બેથી આગળના દાખલા છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ દાખલો ન સમજાણો હોય તો આ સ્ટેપ બાય સ્ટેપ તમારે ગણતા જવાનું છે તો સરળતાથી જવાબ મળી જશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો થેન્ક યુ